જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 9 તરફ આગળ વધીએ છીએ. આજનો પહેલો સવાલ, વાઘ પરિયોજના, બહુ જ મોસ્ટ આઈએમપી છે. જે જવાબ તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો, પણ 9મામાં અને 10માના જવાબમાં થોડોક ફરક છે. શરૂ કરીએ. પહેલો મુદ્દો, 20મી સદીની શરૂઆતમાં એક અંદાજ મુજબ ભારતના જંગલોમાં વાઘની સંખ્યા લગભગ 40,000 હતી. કેટલી હતી? 40,000. યાદ રાખજો, એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં વાઘની સંખ્યા લગભગ 40,000 જેટલી હતી. બીજો મુદ્દો, પરંતુ ગેરકાયદેસર થતા શિકારને કારણે અને નિર્વનીકરણને કારણે વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. કારણ કે છે ને, ભારતમાં શું થતું હતું, ગેરકાયદેસર વાઘનો શિકાર થતો હતો અને નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ થતો હતો, તેના કારણે વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. તેથી ત્રીજો મુદ્દો, વાઘને બચાવવા માટે ઈસવીસન 1971માં, યાદ રાખજો, વાઘને બચાવવા માટે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. વાઘને બચાવવા માટે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. ચોથો મુદ્દો, આ યોજના મુજબ વાઘના જે કુદરતી આવાસો છે તેને સુરક્ષિત કરવામાં આવ્યા, એટલું જ નહીં પર્યાવરણની સંતુલન જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. વાઘને જીવાડવો હોય તેના કુદરતી આવાસ જોઈએ, અને તેનું કુદરતી આવાસ એટલે જંગલ. તો આ યોજના હેઠળ વાઘને બચાવવા માટે તેના કુદરતી આવાસોને સુરક્ષિત કરવામાં આવ્યા, અને એટલું જ નહીં પર્યાવરણનું સંતુલન જાળવવામાં આવ્યું. વાઘને પર્યાવરણનું સંતુલન પણ જોઈએ, નિકર વાઘ જીવી ન શકે, એટલે પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આવ્યું. અને આજે લગભગ ભારતમાં વાઘ પરિયોજના હેઠળ 44 ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. કેટલા ક્ષેત્રને? 44 ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ, પર્યાવરણનું સંતુલન એટલે શું? તો બહુ ગરમી ન પડે, બહુ ઠંડી ન પડે, આને શું કહેવાય? પર્યાવરણનું સંતુલન. બરાબર, ક્લિયર? તો આખો જવાબ ફરી એકવાર જો લઈએ છે, મોસ્ટ એમ્પી સવાલ છે અને બહુ જ સહેલો જવાબ છે. પહેલો મુદ્દો, એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘની સંખ્યા લગભગ 40,000 જેટલી હતી. બીજો મુદ્દો, પરંતુ ગેરકાયદેસર થતા વાઘના શિકારને કારણે તેમજ નિર્વનીકરણને કારણે વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો. ત્રીજો મુદ્દો, તેથી વાઘને બચાવવા માટે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. ચોથો મુદ્દો, આ યોજના મુજબ વાઘના આવાસોને, કુદરતી આવાસોને સુરક્ષિત કરવામાં આવ્યા અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં આવ્યું. અને વાઘ પરિયોજના હેઠળ ભારતમાં 44 ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. યાદ રાખજો, કેટલા ક્ષેત્રોને? 44 ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ક્લિયર? એના પછી સેકન્ડ પ્રશ્ન, ગેંડા પરિયોજના. કઈ પરિયોજના? ગેંડા પરિયોજના. એક સિંગી ગેંડાને બચાવવા માટે આ પરિયોજના ભારતમાં શરૂ કરવામાં આવી છે. ખબર હશે, તમે ગેંડો તો જોયો જ હશે, અહીંયા નાક ઉપર એક સિંગડું હોય, બરાબર? એટલે ભારતમાં એક સિંગી ગેંડાને બચાવવા માટે ગેંડા પરિયોજના શરૂ કરવામાં આવી છે. બીજો મુદ્દો, ભારતમાં મોટાભાગના ગેંડાઓ અસમમાં જોવા મળે છે, તેમજ પશ્ચિમ બંગાળમાં પણ જૂજ સંખ્યામાં જોવા મળે છે. આપણને ખબર છે કે ભારતમાં મોટાભાગના ગેંડાઓ ક્યાં જોવા મળે? અસમમાં જોવા મળે છે. અને બીજે ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં જૂજ સંખ્યામાં ગેંડાઓ જોવા મળે છે. આપણે અહીંયા ઘણા ગેંડાઓ પડતા જોઈએ, બરાબર. ત્રીજો મુદ્દો, રાઇનો વિઝન હેઠળ, કયું વિઝન? રાઇનો. બેટા, ગેંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇનો. તો રાઇનો વિઝન હેઠળ 2020માં, યાદ રાખજો, 2020માં ગેંડાની સંખ્યા 3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. યાદ રાખજો, રાઇનો વિઝન હેઠળ ભારતમાં ગેંડાની સંખ્યા 2020માં 3,000 લઈ જવાની પ્રયત્ન કરવાનો છે. તો તમને આમાં બે વિકલ્પ પૂછી શકે કે ગેંડા માટે કઈ યોજના છે? રાઇનો વિઝન. અને રાઇનો વિઝન હેઠળ 2020માં ગેંડાની સંખ્યા કેટલે સુધી લઈ જવાની છે? 3,000 સુધી. પછી ભારતમાં મોટાભાગે ગેંડાઓ ક્યાં જોવા મળે? તો અસમ અને પશ્ચિમ બંગાળમાં. કારણ કે ગેંડાને રહેવા માટે દલદલીય પ્રદેશ જોઈએ, કાદવ જોઈએ, એ પશ્ચિમ બંગાળમાં મળી.
બરાબર. આની ઉપર વાઘ પરિયોજનામાં પણ પ્રશ્ન પૂછે કે વાઘ પરિયોજનામાં કુલ કેટલા ક્ષેત્ર છે, 44, અને વાઘ પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ, ઈસવીસન 1971. આ પૂછાયેલા વિકલ્પો છે, એટલે ધ્યાનથી સમજજો કે ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ, 1971, અને ક્ષેત્ર કેટલા, 44, બરાબર. તો ફરી એકવાર ગેડા પરિયોજના, ભારતમાં એક સિંગી ગેડાને બચાવવા માટે ગેડા પરિયોજના શરૂ કરવા, ભારતમાં એક સિંગી ગેડાને બચાવવા માટે આ ગેડા પરિયોજના શરૂ કરી છે. બીજો મુદ્દો, ભારતમાં મોટાભાગના ગેડાઓ અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જૂજ સંખ્યામાં જોવા મળે છે. ગેડાને બચાવવા માટે રાઇનો વિઝન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2020માં ગેડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે, બરાબર. અને આજનો છેલ્લો સવાલ, એ પણ મોસ્ટ ટાઈમ છે, વન્યજીવોનું સંરક્ષણ. કોનું સંરક્ષણ? વન્યજીવો. વન્યજીવો એટલે પ્રાણી, એટલે પ્રાણીઓનું સંરક્ષણ. સંરક્ષણ એટલે બચાવ, એટલે વન્યજીવોને બચાવવા માટે શું કરવું જોઈએ. આપણે જો ગુજરાતી સમજવું હોય તો સવાલ આપણો શું છે, વન્યજીવોનું સંરક્ષણ એટલે કે વન્યજીવોને બચાવવા માટેના પગલાં. બહુ જ ઇઝી જવાબ છે, ધ્યાનથી ભણીએ. વન્યજીવોનું સંરક્ષણમાં પહેલો મુદ્દો એકદમ ધ્યાનથી ભણીશું કે માનવીની દખલગીરીને કારણે જંગલોનો નાશ થયો છે. બેટા હવે પ્રશ્ન સમજવો પડે, જેમ આપણને રહેવા માટે ઘર જોઈએ છે, એમ વન્યજીવોને પણ રહેવા માટે શું જોઈએ, ઘર જોઈએ. જેમ આપણે ઘર વગર નથી જીવી શકતા, એમ વન્યજીવો પણ તેમના કુદરતી આવાસ વગર જીવી શકતા નથી. એટલે વન્યજીવોના વિનાશનું સૌથી મોટું કારણ શું છે, જંગલ વિનાશ. જંગલો નાશ પામે એટલે ઓટોમેટિક વન્યજીવો પણ શું પામે છે, નાશ પામે છે. એટલે એકદમ ધ્યાનથી ભણજો, આની થોડીક વાક્યરચના હાર્ડ છે પણ આવડી જશે. પહેલો મુદ્દો, માનવીની દખલગીરીને કારણે જંગલોનો વિનાશ થયો છે. બીજો મુદ્દો, જંગલોના વિનાશની સૌથી વધુ અસર એ પર્યાવરણ અસંતુલન ઉપર પડે છે, અથવા તો જંગલ વિનાશ જ પર્યાવરણ અસંતુલન માટે જવાબદાર છે, અને જેની છેવટની અસર એ વન્યજીવોના વિનાશ ઉપર પડે છે. કારણ કે બેટા પર્યાવરણ અસંતુલન થાય એટલે કે વધારે વરસાદ પડે, ઘણીવાર ઓછો વરસાદ પડે, એટલે પર્યાવરણ અસંતુલન થાય. એ પર્યાવરણ અસંતુલન થવાનું મુખ્ય કારણ કોણ છે, જંગલ વિનાશ. અને આની છેવટની અસર કોના પર પડે છે, તો વન્યજીવોની સંખ્યા ઉપર પડે, એટલે કે વન્યજીવોનો શું થાય છે, વિનાશ થાય છે. તો ફરીથી પહેલા બે મુદ્દા, પહેલો મુદ્દો માનવીની દખલગીરીને કારણે જંગલોનો શું થયો છે, વિનાશ થયો છે. બીજો મુદ્દો, જંગલોનો વિનાશ એ પર્યાવરણની અસંતુલન માટે જવાબદાર છે. સાંભળજો, જંગલોનો વિનાશ એ પર્યાવરણની અસંતુલન માટે સૌથી વધારે જવાબદાર છે, અને જેની છેવટની અસર એ વન્યજીવોની સંખ્યા ઉપર પડે છે. ત્રીજો મુદ્દો, આ મુદ્દો 9મા ધોરણમાં આવી ગયો કે પ્રાણીઓના ચામડા, નખ, દાંત, શિંગડા, પીછા વગેરે મેળવવા માટે વન્યજીવોના, અથવા તો ડાયરેક્ટ કહી શકો કે પીછા, ચામડું, પછી દાંત, પછી એના શું કહેવાય, નખ, શિંગડા વગેરે મેળવવા માટે વન્યજીવોનો શું કરવામાં આવે છે, શિકાર કરવામાં આવે છે, અને જેના કારણે પણ વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. આપણને ખબર છે કે મોટાભાગે વન્યજીવોના ચામડામાંથી ચામડાની વસ્તુઓ બનતી હોય છે. આપણે ચર્મ ઉદ્યોગના જવાબમાં પણ એ ભણી ગયા. પછી આપણને ખબર છે હાથીના દાંત કેટલા કિંમતી હોય, એવું કહેવત છે, જીવતો હાથી લાખનો, મરેલો 1.25 લાખનો. એટલે પ્રાણીઓમાંથી કેટલું બધું મળે, એ બધું મેળવવા માટે વન્યજીવોનો શું થાય છે, શિકાર થાય છે. તો કઈ કઈ વસ્તુ મેળવવા માટે, દાંત, વાળ, પછી શિંગડા, પછી પીંછા વગેરે મેળવવા માટે વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે, અને જેના કારણે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. ચોથો મુદ્દો, જંગલોની આગ એ અનેક વન્યજીવોને ભરખી જાય છે, અને જો આ આગ બચ્ચા ઉછેર સમયે કે ઈંડા સેવન સમયે લાગે તો વન્યજીવોની સંખ્યા ઉપર નકારાત્મક અસર પડે છે. બહુ જ મસ્ત મુદ્દો છે ચોથો મુદ્દો. શું કહે છે, જંગલોમાં લાગતી આગ અનેક વન્યજીવોને ભરખી જાય છે. બેટા ગયા લેક્ચરમાં જ મેં તમને ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપ્યું કે ઓસ્ટ્રેલિયાની અંદર સતત 3 મહિના સુધી જંગલોમાં આગ લાગી, અને એના કારણે કેટલા બધા કાંગારુઓ, કેટલા બધા વન્યજીવો સળગીને મરી ગયા. અને તમે ન્યૂઝમાં અથવા પેપરની અંદર પણ આ વાંચ્યું હશે, અને ઘણા સળગેલા કાંગારુઓના બચ્ચાઓના ને બધા ફોટા તમને એની અંદર જોવા મળશે, અને આજે પણ તમે નેટ પર સર્ચ કરો તો તમને જોવા મળે. એટલે બેટા જંગલમાં આગ લાગે એટલે એ આગમાં વન્યજીવો સળગી જ જવાના છે, અને ખાસ કરીને જો આ આગ
બચ્ચા સેવન સમયે અથવા ઈંડા સેવન બચ્ચા ઉછેર સમયે અથવા ઈંડા સેવન સમયે લાગે તો એની નકારાત્મક અસર પડે છે. બેટા દરેક વન્ય જીવોનો પ્રજનન કાળ હોય છે અને એ સમયે ઈંડા સેવન કરતા હોય છે, બાળકોનો ઉછેર કરતા હોય છે અને એ સમયે આગ લાગે તો કેટલા બધા બાળકો મરી જાય, એટલે પ્રજાતિનો સંપૂર્ણ નાશ થાય છે. તો આપણે ચોથો મુદ્દો બહુ જ મહત્વનો છે, એકદમ ધ્યાનથી ભણજો. શું કહે છે? જંગલોની આગ અનેક વન્ય જીવોને ભરખી જાય છે અને જો આ આગ બચ્ચા ઉછેર સમયે અને ઈંડા સેવન સમયે લાગે તો વન્ય જીવોની સંખ્યામાં નકારાત્મક અસર પડે છે. કારણ કે ઈંડામાંથી કેટલા બધા બચ્ચા નીકળવાના હોય પણ એ બધા મરી જાય એટલા માટે. એના પછીનો મુદ્દો, જંગલોના વિનાશને કારણે વન્ય જીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે જેના કારણે તે જંગલની બહાર આવે છે અને ઘણી વખત મનુષ્ય સાથેની અથડામણમાં મૃત્યુ પામે છે. આ બહુ મસ્ત મુદ્દો છે. આ મુદ્દો છે નવમા ધોરણમાં આવતો પણ અલગ રીતે આવતો, કે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે એની ઉપર શું નાખે છે, દવા નાખે છે અને એ ખાવાથી વન્ય જીવનો નાશ થાય. આવું નવમા ધોરણમાં આવતું, પણ આપણે દસમા ધોરણમાં શું લખવાનું છે? એકદમ સિમ્પલ લોજિક છે કે આપણે જંગલો કાપતા ગયા છે, જંગલો આપણે કાપીશું તો વન્ય જીવોને રહેવા માટે જગ્યા રહેવાની નથી, તો વન્ય જીવો ધીમે ધીમે ક્યાં આવવાના, બહાર આવવાના, એટલે કે ગામમાં આવવાના, એટલે ગામડાવાળા બચવા માટે શું કરશે, એમનો શિકાર કરી નાખશે. એક સિમ્પલ વસ્તુ વિચારો, ઘણીવાર આવું થતું હોય છે કે સાપ આવી જાય તો બધા લોકો ભેગા થઈને સાપને મારી નાખે છે, કેમ, બચવા માટે સાપથી. ઘણીવાર દીપડો કે સિંહ જંગલ ગામડામાં આવી જાય તો લોકો મારી નાખે છે, પણ એનું મેઇન કારણ શું છે, જંગલ વિનાશ. એટલે જંગલ વિનાશને કારણે વન્ય જીવોએ પોતાના આવાસો ગુમાવ્યા છે જેથી ઘણી વખત તે જંગલની બહાર આવી જાય છે અને તેથી માનવી સાથેની અથડામણમાં ઘણીવાર તેઓ મૃત્યુ પણ પામે છે. અને છેલ્લો મુદ્દો, પ્રાણીજન્ય ઔષધિ મેળવવા માટે અને સુગંધિત તત્વો મેળવવા માટે પણ વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ સુગંધિત દ્રવ્યો વન્યજીવોમાંથી મળે? હા, કસ્તુરી મૃગ, કસ્તુરી જે મૃગ છે એમાંથી સુગંધિત તત્વો મળે અને એના કારણે સુગંધિત તત્વો મેળવવા માટે આનો શિકાર કરવામાં આવે. પછી પ્રાણીજન્ય ઔષધિ, ઘણા બધા પક્ષી પ્રાણી માછલી એવા છે કે જેમાંથી ઔષધિ બને છે, એટલે એ ઔષધિ મેળવવા માટે પણ એમનો શું કરવામાં આવે છે, શિકાર કરવામાં આવે. તો આની સાથે આ જવાબ પૂરો થયો. ફરી એકવાર સાંભળી લઈએ. પહેલો મુદ્દો, માનવીની દખલગીરીને કારણે જંગલોનો વિનાશ થયો છે. બીજો મુદ્દો, ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ જંગલનો વિનાશ થાય પણ સમજી લેવાનું, જંગલનો વિનાશ થાય એટલે વન્યજીવનો વિનાશ થાય, બરાબર? એટલે પહેલો મુદ્દો, માનવીની દખલગીરીને કારણે જંગલોનો વિનાશ થયો છે. બીજો મુદ્દો, જંગલોના વિનાશને લીધે અથવા તો જંગલોનો વિનાશ એ પર્યાવરણની અસંતુલા માટે સૌથી વધારે જવાબદાર છે અને તેની છેવટની અસર એ વન્યજીવોની સંખ્યા ઉપર પડે છે. ધ્યાનથી સમજો કે જંગલ વિનાશ એ પર્યાવરણની અસંતુલન માટે સૌથી વધારે જવાબદાર છે અને તેની છેવટની અસર એ વન્યજીવોની સંખ્યા ઉપર પડે છે. ત્રીજો મુદ્દો, સાવ સેલો, વાળ, દાંત, પછી ચામડું, પછી સિંગડા, પીછા વગેરે મેળવવા માટે વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે. ઘણી વખત શોખ માટે પણ વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે. ઘણા લોકો શોખ ખાતર પણ વન્યજીવોનો શિકાર કરતા હોય છે, પહેલાં રાજા મહારાજા કરતા હતા, બરાબર છે? ચોથો મુદ્દો, એના પછી જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે અને જો આ આગ ઈંડા સેવન વખતે અથવા બચ્ચા ઉછેર સમયે લાગે તો તેની ઘણી નકારાત્મક અસર પડે છે. એના પછી જંગલોના વિનાશને કારણે વન્યજીવોએ પોતાના આવાસો ગુમાવ્યા છે જેથી તેઓ જંગલની બહાર આવે છે અને ઘણી વખત આ પ્રાણીઓ એ મનુષ્ય સાથેની અથડામણમાં મૃત્યુ પામે છે. અને છેલ્લો મુદ્દો, પ્રાણીજન્ય ઔષધિ મેળવવા માટે અને સુગંધીદાર તત્વો મેળવવા માટે પણ વન્યજીવોનો શિકાર કરવામાં આવે છે. આની સાથે આપણો આ જવાબ પૂરો. વાઘ પરિયોજના અને વન્યજીવ વિનાશના કારણો મોસ્ટ ટાઈમથી જવાબ છે પાકો કરી, બરાબર છે? અને ઘણા વિદ્યાર્થીઓ લખીને નથી બતાડતા, તો બેટા લખીને મારા પર્સનલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે, બરાબર? જય શ્રી કૃષ્ણ.